सारू चलो सवा छ छ विषे आपणे क्या YouTube पर मळवानुं छे YouTube पर मळवानुं छे YouTube पर पता जूम पर ट्राई ना करता ओके यूट्यूब पर स्टार्ट हवे अत्यारे आपणे जोवानुं छे रुधिर गंठावानी प्रक्रिया रुधिर गंठावानी प्रक्रिया एटले शुं तो जेने कही शकाय ब्लड क्लॉटिंग रुधिर गंठावानी प्रक्रिया अने अहीं लखू छुं रुधिर गंठावानी प्रक्रिया मने लखीन बतावू पड़शे आज ने आज हमणां हमणां लेक्चर पते एटले तैयारीमां लखी अने व्हाट्सएप पर सेंड करवानी एक शॉट में आ रुधिर गंठावा माटे पहला तो याद रखो कि आज ड्रो करूं छू आ रुधिर वाहिनी छे आ रुधिर वाहिनी छे समझो सहज मोटी मने पहोड़ी ड्रो करिए आ रुधिर वाहिनी छे अने आ रुधिर वाहिनी नी अंदर एवी केटलीक रासायणिक प्रक्रिया थाय छे अने जो रुधिर वाहिनी मां एक्सिडेंट दरमियान केटला केमिकल भरी गया होय का तो धूळ भरी गई होय तो आ ब्लड क्लॉटिंग नी प्रक्रिया ने स्टॉप करे छे आवी परिस्थिति मां रुधिर गंठावानी क्रिया क्या थशे तो रुधिर वाहिनी नी बहार थशे एटले के आ मारो हाथ छे एवुं समझी लो का तो तमारो हाथ छे समझी लो न करे नारायण एक्सिडेंट थयो अहीं कपाई जाय छे अहीं चीरो पड़े छे पत्थर वागे छे अने आ चीरो पड़वाना लीधे रुधिर वाहिनी कपाई जाय छे अने ब्लड बधुं बहार आवा मांडे छे हवे ब्लड ने बहार आवतुं अटकाववानुं छे गंठावानुं छे सिमरन कहे छे गंठावुं एटले शुं बका તમે જતા જતા બાણા ના થડાયા લોહી નીકળ્યું તો લોહી નીકળ્યા જ કરે છે લોહી નીકળ્યા જ કરશે નો એક સમય એવો આવશે કે લોહી નીકળતું અટકી જશે સિમરન ખબર પડી તો આને બોલાય છે લોહી ગંઠાઈ જવું રાઈટ લોહીના કણ ગંઠાઈ જવા સમજ પડી ને ઓકે રુધિર ગંઠાઈ જવું રાઈટ આ બધા અલગ અલગ ટાઈમ હોય ક્રિશા લોહી ગંઠાવા માટે બોડી પ્રમાણે મિલી સેકન્ડ માઇનોર ડિફરન્ટ ચેન્જ હોય છે પર્સન બાય પર્સન તો અહીંયા કહે છે કે રુધિર ગંઠાવા માટે પહેલા તો શું આવશે તો રુધિર ગંઠાવા માટે 13 પ્રકારના પ્રોટીન છે કોઈ એક પ્રોટીન નથી મેં કાલે કીધેલું ફાઇબ્રિન પ્રોટીન પણ કોઈ એક પ્રોટીન નથી 13 પ્રકારના પ્રોટીન છે સોરી 13 પ્રકારના પ્રોટીન છે યાદ રાખજો આ 13 પ્રકારના પ્રોટીન માં પૈકી પહેલું પ્રોટીન જેનું નામ છે નંબર 12 હેગમેન પ્રોટીન યાદ રાખો હવે બધા નામ એવા છે કે વૈજ્ઞાનિકે આપ્યું એટલે એનું નામ આપી દીધું હેગમેન પ્રોટીન આપણે રોમન આંકડામાં લખશું નંબર 12 10 11 અને 12 હેગમેન પ્રોટીન યાદ રાખજો આ હેગમેન પ્રોટીન સાથે સાથે બીજું શું જોડાય છે તો બીજા 4 જણ જોડાઈ ગયા યુધિષ્ઠિર સાથે બીજા 4 જણ જોડાઈ ગયા અને પાંડવ બન્યા એમ આ હેગમેન સાથે અહીંયા પહેલું કોણ જોડાય છે તો યાદ રાખજો એએચજી જોડાય છે હવે તમને સમજાવું કે આ એએચજી એટલે શું છે તો જે વધારાની ઇન્ફોર્મેશન છે એ હું અહીંયા સમજાવીશ એએચજી એટલે શું એનો નંબર છે 8 5 6 7 8 આ એએચજી એટલે નંબર 8 છે એનું પૂરું નામ લખું છું ધ્યાનથી જોજો આટલું બધું ડિટેલમાં કોઈ નહીં સમજાવે એનટી એટલે એ એ એટલે એનટી આંટી નહીં હ
આંટી નહીં એટલે શું છે, એન્ટી, એન્ટી એચ એટલે એન્ટી હિમોફિલિક, હિમોફિલિક. જી એટલે શું, ગ્લોબ્યુલિન, ગ્લોબ્યુલિન, ગ્લોબ્યુલિન એટલે પ્રોટીન. પણ પહેલા તમને કહું કે 12મા ધોરણના ગુજરાતી મીડિયમના ચેપ્ટર નંબર 4, 5, 5 એમાં મેં જીનેટિક્સ સમજાયેલું છે, એમાં હિમોફિલિયા રોગ વિશે મેં ચર્ચા કરેલી છે. હિમોફિલિયા એટલે શું તમને સમજાવું, હિમોફિલિયા એટલે કે રુધિર નીકળ્યા પછી, યસ નીકળ્યા પછી નીકળ્યા જ કરે છે, જીનેટિક રોગ છે, તો આ રોગને હિમોફિલિયા બોલાય. આવું થવા દેવાનું, સારું ખોટું, ખોટું, આવું ના થવું જોઈએ, રાઈટ. રુધિર ગંઠાઈ જવું જોઈએ, ધેટ્સ ગુડ, રુધિર નીકળ્યા કરે એને બોલાય હિમોફિલિયા રોગ. પણ આમાં આપણી પાસે એએચજી છે એટલે હિમોફિલિયાની વિરુદ્ધ અસર કરે છે, હિમોફિલિયાની ઓપોઝિટ અસર કરે છે, એટલે શું બોલાય, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. ફરી બોલો, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, ગ્લોબ્યુલિન એટલે પ્રોટીન. ફરી બોલી જાઓ, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. મેસેજ કરો, સમજ પડી કે બીજી વાર સમજાવું, હું કેમેરો વધારે ઝૂમ કરું છું. સમજ પડી કે બીજી વાર સમજાવું? ઓકે, ગુડ 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 ગુડ, વેરી ગુડ. તો આ પ્રમાણે શું બોલાશે, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. હિમોફિલિયા એટલે લોહી નીકળી જવું, હિમોફિલિયા રોગ બોલાય, પણ અટકાવવું, આને બોલાય એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન નંબર 8 છે. આની સાથે સાથે એક નંબર 9, નંબર 9 એટલે આવું લખાય રોમન આંકડામાં, રાઈટ. નંબર 9 એટલે ચોકડીઓ પાડી, આ ચોકડું એટલે 10, એની આગળ લાઈન કરો તો 9 થઈ જાય, પાછળ લાઈન કરો તો 11 થઈ જાય, રાઈટ. અમુકને તો રોમન આંકડા જ ભૂલી ગયા લખતા. તો આ નંબર 9 જેને બોલાય છે ઋત્વિક રોશન નું કયું મૂવી જેમાં ઉડે છે, ક્રિશ, રાઈટ. એના પરથી યાદ રાખો, ક્રિસમસ કારક, રાઈટ, ક્રિસમસ કારક યાદ રાખો. કારક એટલે ઘટક, કારક એટલે પ્રોટીન ઘટક. તો આમ નંબર 9 ક્રિસમસ કારક. આમ ફરી બોલી જાઉં, પહેલા નંબરે એએચજી, બીજા એટલે હેગમેન તો હતું જ, આ હેગમેન સાથે કોણ જોડાયું, એએચજી, એએચજી સાથે ક્રિસમસ આવી ગયો. આની સાથે સાથે બીજા બે ઘટક આવી જાય છે, કોણ કોણ, કેલ્શિયમ, કેલ્શિયમ નંબર 4, આને નંબર 5 બોલાય, પણ આગળ લાઈન કરી દો તો નંબર 4. આમ કેલ્શિયમ નંબર 4, અને ત્યાર પછી રાઈટ, આને બોલાય ફોસ્ફોલિપિડ. શું બોલાય, ફોસ્ફોલિપિડ, યાદ રાખો ફોસ્ફોલિપિડ. આ ફોસ્ફોલિપિડ, એનો કોઈ નંબર નથી, કે આપણે નંબર કોના આપ્યા છે, પ્રોટીન ના અને તત્વના, કારકના. હા, કેલ્શિયમ એ તત્વ છે, એને નંબર આપ્યું છે. ફોસ્ફોલિપિડ એટલે તમારે યાદ રાખવાનું, જટિલ લિપિડ, યાદ કરો જટિલ લિપિડ, વેકેશનમાં મેં ચલાયેલું જટિલ લિપિડ. આટલું ફરી બોલી જાઓ, આટલું ફરી બોલો. શું બોલાય, પહેલા હેગમેન, હેગમેન નંબર 12. આ હેગમેન સાથે એએચજી નંબર 8, ક્રિસમસ નંબર 9, કેલ્શિયમ અને યસ ફોસ્ફોલિપિડ એટલે કે જટિલ લિપિડ. આ યુધિષ્ઠિર સાથે ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ જોડાઈ ગયા. આમ હવે અહીંયા એવું સંકુલ બને છે, રાઈટ. આ સંકુલ યાદ રાખજો, આ સંકુલ બને છે, સંકુલ એટલે કોમ્પ્લેક્સ, રાઈટ, કોમ્પ્લેક્સ. અહીંયા કેવું સંકુલ બને છે તો યાદ રાખવાનું, કે તમને યાદ કરાવું કે નંબર 10, નંબર 10 એટલે
સ્ટુઅર્ટ કારક બોલાય છે. આ સ્ટુઅર્ટ કારક ને સક્રિય કરવા માટેનું સંકુલ સ્ટુઅર્ટ કારક, અહીં લખું છું સ્ટુઅર્ટ કારક સક્રિય સંકુલ, એટલે નંબર 10 એટલે કોણ? સ્ટુઅર્ટ કારક. આ નંબર 10 ને સક્રિય કરવા માટે નું સંકુલ, રાઈટ, જેને બોલાય છે આ સંકુલ આખું. તો આમ નંબર 10 એટલે સ્ટુઅર્ટ કારક સક્રિય થાય છે, યાદ રાખજો. સમજ પડી? તો આ સ્ટુઅર્ટ કારક સક્રિય થાય છે નંબર 10. આટલું ફાસ્ટ બોલી જાઓ, સ્ટાર્ટ, બોર્ડ પર નહીં જોવાનું, સ્ટાર્ટ. રુધિર માં એક્સિડન્ટ થયો, પહેલું કોણ આવ્યું? હેગમેન. હોય જ પણ સક્રિય થાય એમ, રાઈટ, હોય તો ખરા જ. હેગમેન, એની સાથે સાથે કોણ જોડાયું? એએચજી, નંબર 8. એની સાથે સાથે કોણ જોડાયું? ક્રિસમસ, નંબર 9. એની સાથે સાથે કેલ્શિયમ, એની સાથે સાથે ફોસ્ફો લિપિડ, આમ પાંડવો થઈ ગયા. આને બોલાય સંકુલ. કયું સંકુલ? તો સ્ટુઅર્ટ ને સક્રિય બનાવવા માટેનું સંકુલ. આમ સ્ટુઅર્ટ કારક સક્રિય થશે. ક્યારેક આ માર્ગ જે છે આને બોલાય આંતરિક માર્ગ. હું અહીંયા લખું છું રુધિર વાહિનીનો આંતરિક માર્ગ. ક્યારેક આંતરિક માર્ગમાં આ બધી ક્રિયા પોસિબલ ના હોય. ક્યારેક આંતરિક માર્ગમાં આ બધી ક્રિયા પોસિબલ ના હોય. આંતરિક માર્ગ એટલે રુધિર વાહિનીની અંદર આ બધું ના પોસિબલ હોય, એટલે કે સ્ટુઅર્ટ કારક અહીંયા સક્રિય ના થતો હોય, તે બહાર થશે. બહાર એટલે શું? બાહ્ય માર્ગ. બાહ્ય માર્ગ, બાહ્ય માર્ગમાં શું છે? તો ધ્યાનથી જોજો, બાહ્ય માર્ગમાં શું છે સમજો. આની અંદર યાદ રાખવાનું, યાદ રાખજો કે સૌથી બહાર અહીં હેગમેન છે, રાઈટ. જ્યારે અહીંયા નંબર 7, સાત નંબરનો કારક જેનું નામ છે પ્રો કોન્વર્ટિન. પ્રો કોન્વર્ટિન, ફરી બોલો, કોણ છે? પ્રો કોન્વર્ટિન, ફરી બોલો, પ્રો કોન્વર્ટિન. કયા નંબરનું પ્રોટીન? નંબર 7. આ સચ કેમેરો આ બાજુ સેટ કરું છું. જસ્ટ મોમેન્ટ. ઓકે, ચલો, પ્રો કોન્વર્ટિન, પ્રો કોન્વર્ટિન નંબર 7. આની સાથે સાથે કોણ જોડાય છે? તો યાદ રાખજો, બહુ ઈઝી વસ્તુ છે. આની સાથે સાથે કોણ જોડાય છે કે જેના દ્વારા આ સ્ટુઅર્ટ કારક સક્રિય થાય? તો ફોસ્ફો લિપિડ પ્રોટીન સંકુલ. કોણ જોડાયું? ફોસ્ફો લિપિડ પ્રોટીન સંકુલ જોડાય છે. ફરી બોલો, ફોસ્ફો લિપિડ પ્રોટીન સંકુલ જોડાય છે. આમ આ ફોસ્ફોલિપિડ પ્રોટીન, આ ફોસ્ફોલિપિડ પ્રોટીન કે જે આની સાથે સંકુલ બનાવે છે, અને આ સંકુલ કે જે સ્ટુઅર્ટ કારકને સક્રિય કરે. પણ આ બધું ક્યાં થાય? બહાર થાય. પણ સ્ટુઅર્ટ કારક સક્રિય થવો જરૂરી છે, અંદર થાય કે બહાર થાય. આટલું એકવાર ફરી બોલી જવાનું છે. મેં કેમેરો થોડો ઝૂમ આઉટ કરું છું એટલે તમને આખું બધું જ ક્લિયર દેખાય. ઓકે, સ્ટાર્ટ, ચલો, આખું બોલી જાઓ, આખું બોલી જાઓ, આખું બોલી જાઓ. ભાઈ મોડે લખીને બતાવવાનું છે, હમણાં જ, હમણાં જ ચાલે જ નહીં. સ્ટાર્ટ. રુધિર ગંઠાવાની પ્રક્રિયા. રુધિર વાહિની કપાય છે, રુધિર નીકળતું અટકાવીએ. આના માટે બે રસ્તા છે, આંતરિક માર્ગ રુધિર વાહિનીની અંદર અને બાહ્ય માર્ગ. આંતરિક માર્ગની શરૂઆત કરે છે હેગમેન. હું આ શોર્ટ નોટ જે તમારી બુકમાં નથી આપી, પણ નીટ માટે કામની છે, તમારી બુકમાં નથી આપી, રાઈટ, નીટ માટે કામની છે. હમણાં ફોટો મોકલું છું, વિડીયો પણ મોકલીશ. તો આ જે આંતરિક માં કોણ છે? હેગમેન. હેગમેન સાથે સાથે ક્રિસમસ કારક જોડાયો, ક્રિસમસ નંબર 9. એચજી જોડાયો, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન.
હમણાં લખો ત્યારે પૂરેપૂરું લખવાનું છે. આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન જોડાયું, કેલ્શિયમ જોડાયું, ફોસ્ફોલિપિડ જોડાયું, આમ પાંડવ બન્યા જેને સ્ટુઅર્ટ કારક નંબર 10 સક્રિય કર્યું. આ જ વસ્તુ અહીં ના થાય તો બહાર થાય, બહાર થાય એનો અર્થ શું થયો? બહાર થાય એનો અર્થ શું થયો? યાદ રાખો, બહાર થાય એનો અર્થ એ થાય કે બાહ્ય માર્ગમાં પ્રો કોન્વર્ટિન આ કામ કરશે. પ્રો કોન્વર્ટિન આ કામ કરશે એટલે શું? તો આ ફોસ્ફોલિપિડ પ્રોટીન આમ 1+3 આઈ 1+4 છે, 1+3 જોડાયા અને સ્ટુઅર્ટ કારકને સક્રિય બનાવ્યું. ઇઝ ઇટ ક્લિયર? ચલો ફાસ્ટ આટલું ફટાફટ લખી દો, લખીને મને બતાવો આટલું ફટાફટ. મારે હું ચેક કરું છું, જોઉં છું બધાના થોબડા કોણ કોણ લખે છે. જલ્દી હરવી સમજ પડી બગા? ઓકે, જે વૈભવી, ઓકે ગુડ, ફટાફટ સ્ટાર્ટ કરો. ચલો જોઈ નહી લખવાનું, મોડે ટ્રાય કરો. પૂનમ પાછું કે જોઈન લખી. હા હા હા, ક્રિશ સવાલ પૂછે છે પ્રો કન્વર્ટિન બહાર હોય, બહાર એટલે રુધિરની બહાર એટલે પેશીમાં, રુધિરની બહાર એટલે પેશીમાં, બરાબર? હા, ભાવિન કે છે બહારનું રિપીટ કરો. બહારમાં એવું છે, ખુશી કીધું જોડાવાની ક્રિયામાં રિસેપ્ટર, હા ના 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 એવું ના હોય, આમાં અલગ અલગ હેગમેન સાથે જોડાઈ જાય, હેગમેન નામનું પ્રોટીન સાથે સાથે એએચજી જોડાય, સાથે સાથે ક્રિસમસ જોડાય, કેલ્શિયમ જોડાય, ફોસ્ફોલિપિડ જોડાય, આમ આખું સંકુલ બને ત્યારે જ સ્ટુઅર્ટ સક્રિય બને એવું હોય ખુશી. આમાં કોઈ રિસેપ્ટર ના હોય બકા. ઓકે, આ પ્રો કોન્વર્ટિન પેશીમાં છે, બહાર એટલે પેશીમાં, રુધિરની બહાર આટલું જ છે, બરાબર? રુધિરની બહાર આટલું જ યાદ રાખવાનું ભાવિન, પ્રો કોન્વર્ટિન નામનું કારક છે. ચલો લખો જલ્દી ફટાફટ, મોડે હ પછી શું ભૂલ પડી એ જોઈ લેવાની છે. પંચાલ ક્રિષા કઈ ગઈ, એબસન્ટ છે આજે. જયંતસિંહ જીયા ઊંઘમાંથી ઉઠ્યા છો? હમણાં વોટ્સઅપ પર નહીં મોકલવાનું, હમણાં વોટ્સઅપ પર નથી મોકલવાનું, પહેલા તમે લખો. લાસ્ટમાં આખું લખાઈ જાય સોરનોરજી, અડધી થઈ છે. હા ભાવિન, જો 12 નંબર, 8 નંબર, 9 નંબર, 4 નંબર, આ અને ફોસ્ફોલિપિડ આ બધું જોડાય પછી સ્ટુઅર્ટ સક્રિય થાય એમ. અહીંયા પ્રો કન્વર્ટિંગ એટલે 7 નંબર, તો આ 7 નંબર એ આની સાથે જોડાય, ફોસ્ફોલિપિડ પ્રોટીન આખું સંકુલ છે અને પ્રો કન્વર્ટિન જોડાયું એટલે આ 4 જોડાયા, આ 4 સ્ટુઅર્ટ ને સક્રિય બનાવશે. સ્ટુઅર્ટ સક્રિય બનીને શું કરશે? હવે આવશે હેતવી, ખબર પડી બકા? હેતવી પરમાર, ઓકે. આ નંબર વૈજ્ઞાનિકોએ આપેલા છે, રાઈટ? આ નંબર છે એ જ્યારે જેને આ શોર્ટ નોટ બનાવી શોધી એને આપેલા છે જેથી કન્ફ્યુઝન ના થાય. અને જ્યારે કોઈને હિમોફિલિયા રોગ હોય ત્યારે અલગ અલગ પ્રોટીન પ્રમાણે ટ્રીટમેન્ટ અપાય. આયુષ, બરાબર? આયુષ,
गज्जर मैडम खबर पड़ी हेतवी कल जोइए कौन टॉपर बने छे खुशी ने पछाड़ी दो खुशी ना नेव आया था फर्स्ट थी 90 ऊपर लाओ खुशी कोई पछाड़वा ना दईस ना तू खावा पीवा रा कोई पछाड़ी ना देते થઈ જાય તો ડન લખજો ઝૂમ પર ટેસ્ટ આપવાનો છે વિડિયો ઓન રાખીને જ કાલે કયો ટાઈમ હું કહી દઈશ તમને લગભગ સાંજે જ રાખશું હું બે ચાર જણને પૂછી જોઈશ સાંજે તમારે કોઈ બેચ નહીં ને બસ ઓકે 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 ચલો લખી ગયું ઓકે ગુડ હેની કહે છે કયા ચેપ્ટરનો हैनी लेट आई क्रिशा पंचाल पण लेट आई हैनी बका मैं पहला कीधु 18वा चैप्टर नु जे चाल्यु छे राइट अने 20वा चैप्टर नु जे चाल्यु छे बधु पूछाशे बराबर आमा चार मार्क्स होय पार्थ पूछे छे કેટલા માર્કની શોર્ટ નોટ ચાર માર્કની ખુશી એ પૂછ્યું ગ્લોબ્યુલિન શું છે તો ગ્લોબ્યુલિન એટલે પ્રોટીન ગોળાકાર ગોળ પ્રકારના પ્રોટીન હોય ને ખુશી તો એને ગ્લોબ્યુલિન બોલાય જેમ કે ઇમ્યુનો ગ્લોબ્યુલિન્સ રાઈટ પછી આ પ્રોટીન જે છે પછી ક્રિસે પૂછ્યું કે ક્રિસમસ કારક શું છે તો ક્રિસ જેવો કોઈક વૈજ્ઞાનિક હતો ક્રિસ તાર જેવો વૈજ્ઞાનિક હતો એને આ પ્રોટીનની શોધ કરી એટલે એનું નામ આપ્યું ક્રિસમસ પ્રોટીન ક્રિસમસ કોઈક અંગ્રેજ હશે યાર રાઈટ મેરી ક્રિસમસ કરતા વાળા તો એવું નહીં કેટલા રોમન અચ્છા પાર્થ એવું પૂછે છે કેટલા નંબર હોય 13 નંબર છે બધા હમણે સમજાવું છું 13 પછશે 1 થી લઈ 13 સુધી ચલો આટલું ક્લિયર આયુષી ક્રિશા દિવ્યા બારિયા જાનકી પ્રજાપતિ ક્લિયર થયું બકા ઓકે હવે સાંભળજો હવે ઇન્ટરેસ્ટિંગ આવ્યું હાર કસૂર નથી હારવી હું બોલું છું એ જ સંભળાય છે ને સોંગ નહીં સંભળાતા ને હા ઓકે તો બરાબર છે હવે જોવાનું છે આ આંતરિક માર્ગ અને આ બાહ્ય માર્ગ આંતરિક માર્ગની અંદર હવે શું થાય છે આ સ્ટુઅર્ટ કારક એ આગળ જતા કઈ વિધિ કરે છે તો આ સ્ટુઅર્ટ કારક સાથે આગળ કોઈક જોડાય છે કોઈક જોડાયું એટલે શું તો નંબર 5 પ્રો એસે લેરિન તમને થતું હશે કે આ વૈજ્ઞાનિકો હાડાઓ નવરા બેઠા બેઠા બધું શોધી ગયા અને અમારે બધું યાદ રાખવાનું હે ને એવું થતું હશે પણ યાદ રાખો આ સ્ટુઅર્ટ એટલે 10 નંબર સાથે કોણ જોડાયું નંબર 5 પ્રો એસેલેરિન આનું નામ શું હતું પ્રો કોન્વર્ટિન આની સાથે સાથે બીજું શું જોડાય છે કેલ્શિયમ જોડાય છે નંબર 4 એ તો તમને ખબર છે અને ફોસ્ફોલિપિડ જોડાય છે રાઈટ યાદ રાખો કોણ જોડાયું છે ફોસ્ફોલિપિડ અને આમ હવે શું બને છે તો હવે જે કાલે મેં કીધું તું તમને એ સક્રિય થાય છે કાલે મેં તમને કીધેલું એટલે શું યાદ કરો મેં કીધેલું પ્લેટલેટ્સ માંથી કઈક નીકળે છે આને બોલાય છે યાદ કરો પ્લેટલેટ ને મેં શું કીધેલું થ્રોમ્બોસાઇટ અને થ્રોમ્બોસાઇટ માંથી કઈક નીકળે છે થ્રોમ્બો પ્લાસ્ટિન શું નીકળે છે થ્રોમ્બો પ્લાસ્ટિન ફરી બોલો શું નીકળ્યું થ્રોમ્બો પ્લાસ્ટિન શું નીકળ્યું થ્રોમ્બો પ્લાસ્ટિન નીકળે છે આ થ્રોમ્બો પ્લાસ્ટિન નીકળે છે કે જે રુધિર ગંઠાવામાં કઈ રીતે ઉપયોગી છે તો આપણે આ સમજીએ કે આ થ્રોમ્બોપ્લાસ્ટિન
કે જે કઈ રીતે આગળ કાર્ય કરશે. આવું આવું સાંભળજો, કોઈ સવાલ પૂછે એના પહેલા કહી દઉં, આવું આવું રુધિરમાં ના બને તો આ જ વસ્તુ અહીંયા બને. સેમ સ્ટેપ સ્ટુઅર્ડ કારક, સેમ સ્ટેપ લખતો નથી, જો સ્ટુઅર્ડ કારક વત્તા પ્રોએસેલેરિન વત્તા કેલ્શિયમ વત્તા ફોસ્ફોલિપિડ જોડાઈ અને થ્રોમ્બોપ્લાસ્ટિન બને. ટૂંકમાં રુધિરમાં ના બને તો બાર, ખાલી આટલું જ સ્ટેપ ડિફરન્ટ છે, બાકી બધી નીચેની પ્રોસેસ સરખી છે. હવે આગળ શું થશે, તો આગળ શું થશે એના માટે યાદ રાખો, યાદ રાખો. હવે થ્રોમ્બોપ્લાસ્ટિન શું છે, હિરલ પ્રજાપતિએ સવાલ પૂછ્યો, થ્રોમ્બોપ્લાસ્ટિન શું છે? તો બકા થ્રોમ્બોપ્લાસ્ટિન મેં હમણાં જ કીધું, તમે સાંભળો છો શું? હે હિરલ બકા, આવું ચાલે? હમણાં જ મેં કીધું કે રુધિરમાં આરબીસી ડબલ્યુબીસી આવા બધા કણ છે, કોષ છે, એમાં કેટલાક ત્રાક કણ આવેલા હોય છે, એને થ્રોમ્બોસાઇટ બોલાય, અને આ ત્રાક કણ દ્વારા નીકળતું પ્રોટીન અને બોલાય થ્રોમ્બોપ્લાસ્ટિન. પણ આ નિષ્ક્રિય હતું, પણ જ્યારે રુધિર ગંઠાવવાનું હોય ત્યારે જ આ સક્રિય બને છે. નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે. ઓકે 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 હિરલ, વાંધો નહીં બકા, હું આનો વિડીયો મોકલી દઈશ ત્યારે બધું ક્લિયર થઈ જશે. ઓકે, તો આ થ્રોમ્બોપ્લાસ્ટિન જે છે, આ થ્રોમ્બોપ્લાસ્ટિન એ આ થ્રોમ્બોસાઇટ દ્વારા નીકળતો પ્રોટીન છે, પણ નિષ્ક્રિય છે. પણ જ્યારે આ સ્ટુઅર્ટ સાથે પ્રોએસેલેરિન કેલ્શિયમ ફોસ્ફોલિપિડ જોડાય ત્યારે થ્રોમ્બોપ્લાસ્ટિન સક્રિય બને છે. ઘણા બધા સ્ટુડન્ટ કુંજ સવાલ પૂછે, થ્રોમ્બિન શું છે? એ હવે આવશે બકા, હવે આના પછીનું સ્ટેપ છે. ઘણા બધા સ્ટુડન્ટ ગેમો રમી રમી, મૂવી જોઈ જોઈ, સિરિયલ જોઈ જોઈ, ટાઈમ પાસ, સોંગ સાંભળીને નેટ પૂરું કરે, પછી કહે છે કે નેટ પૂરું થઈ ગયું છે, રાઈટ? અવાજ સંભળાતો નથી બકા, ઓલવેઝ યાદ રાખો પ્લીઝ. ઓકે, જો સુહાર્ષિક સરસ સવાલ પૂછ્યો, આ બધા હેગમેન સાથે જોડાય? અલા ભાઈ, એવું ના હોય, હેગમેન સાથે સાથે આ યુધિષ્ઠિર સાથે સાથે આ બધા જોડાઈ ગયા. હવે આ બધું ભૂલી જાઓ, હવે એકલો સ્ટુઅર્ટ સક્રિય થયો. સ્ટુઅર્ટ સાથે સાથે આ કોણ જોડાયું? યા પ્રોએસેલેરિન જોડાયું, કેલ્શિયમ જોડાયું, ફોસ્ફોલિપિડ જોડાયું, થ્રોમ્બોપ્લાસ્ટિન બન્યું. હવે આ બધું ભૂલી જાઓ, થ્રોમ્બોપ્લાસ્ટિન બન્યું. આ થ્રોમ્બોપ્લાસ્ટિન ની હાજરીમાં શું થાય છે, યાદ રાખો. આ થ્રોમ્બોપ્લાસ્ટિન ની હાજરીમાં અહીંયા પ્રોથ્રોમ્બિન નામના ઘટકમાંથી થ્રોમ્બિન બની જાય છે, પ્રોથ્રોમ્બિન માંથી થ્રોમ્બિન બની જાય છે. ફરી ભાર આપો, શું થયું? પ્રોથ્રોમ્બિન માંથી શું બની ગયું? થ્રોમ્બિન બની ગયું. આ થ્રોમ્બિન બન્યું એટલે રુધિર ગંઠાઈ ગયું? ના, હવે આ થ્રોમ્બિન ને યાદ રાખો, હવે આ થ્રોમ્બોપ્લાસ્ટિન ને ભૂલી જાઓ, કે એને થ્રોમ્બિન નું કામ આપી દીધું કે થ્રોમ્બિન તું તારું કામ કર, રાઈટ? આ થ્રોમ્બિન શું કામ કરશે? તો થ્રોમ્બિન ની પ્રેઝન્ટમાં, અલા આ બધું પેલા જેવું છે, આપણે નતું આવ્યું જઠરમાં આવ્યું તું ને, HCl ની હાજરીમાં પેપ્સિનોજન માંથી પેપ્સિન બને છે, આવું નતું આવ્યું બકા? બસ, તો એના જેવું છે. શું છે? તો આ થ્રોમ્બોપ્લાસ્ટિન ની હાજરીમાં પ્રોથ્રોમ્બિન માંથી થ્રોમ્બિન બન્યું. પછી આ થ્રોમ્બિન ની હાજરીમાં યાદ રાખો, ફાઇબ્રિનોજન માંથી ફાઇબ્રિન પ્રોટીન બને છે. મેં કાલે આ ફાઇબ્રિન નું નામ કીધેલું, બસ શોર્ટ નોટ પૂરી, યાદ રાખો. આ ફાઇબ્રિન બની ગયું એટલે રુધિર ગંઠાઈ જશે, રાઈટ? આટલું ખાસ યાદ રાખો, હવે રુધિર ગંઠાઈ જશે. હવે હજુ આ નિમિષા કરીને કોક છોકરી છે, ડાઈ ડાઈ છોકરી, એ સવાલ પૂછે છે કે આ બધાને સક્રિય કોણ કરે? તો ક્યારનો હું કથા કરું છું એમાં એ જ તો કહું છું બકા, હું ક્યારનો કથા કરું છું એમાં તમને એ જ તો કીધું મેં,
कि आने सक्रिय कौन करे, आ पांच पांच घटकों जोड़ाई आने सक्रिय करे, आ बधु हवे भूली जवानुं, आ त्रण घटकों साथे जोड़ाई आने सक्रिय करे, हवे आ बधु भूली जवानुं, आ थ्रोम्बोप्लास्टी नी हाजरी मां प्रोथ्रोम्बिन माथी थ्रोम्बिन बने, राइट। नंबर आपू छु बका, वेट, हवे थ्रोम्बिन बन्यू એટલે આ બધું ભૂલી જવાનું। તમને થાય પ્રોથ્રોમ્બિન ક્યાંથી આવ્યું, તો એ રુધિરમાં હતું જ, જેમ હેગમેન હતું એ જ હતું, આમ પ્રોથ્રોમ્બિન પણ હતું જ। હમણાં આપણે નંબર આપવાના છે, થ્રોમ્બિનની હાજરીમાં ફાઇબ્રિનોજન માંથી ફાઇબ્રિન બને, આ ફાઇબ્રિન જે રુધિર ગંઠાવવામાં ઉપયોગી છે, સમજી ગયા। હવે હું તમને નંબર અપાવડાવું છું, જો આ ફાઇબ્રિનોજન, આ ફાઇબ્રિનોજન નંબર વન છે, જો નંબર વન ફાઇબ્રિનોજન નંબર વન યાદ રાખો, પ્રોથ્રોમ્બિન નંબર બે, પ્રોથ્રોમ્બિન નંબર બે, થ્રોમ્બોપ્લાસ્ટી નંબર ત્રણ, જો થ્રોમ્બોપ્લાસ્ટી નંબર ત્રણ, આ કેલ્શિયમ નો નંબર ચાર, યાદ છે તમને, આ પ્રોએસેલેરિન, અરે પ્રોએસેલેરિન નંબર પાંચ, પણ એમાં યાદ રાખો, યાદ રાખો શ્રેયા પ્લીઝ, કે આ પાંચ પછી છ નંબર કોણ, તો આ પ્રોએસેલેરિન માંથી છ નંબર નો એસેલેરિન બને છે, પણ એ બુકમાં લખ્યું નથી એસેલેરિન, આ નંબર છ છે, પણ તમારા નોલેજ માટે યાદ રાખો, આ પ્રોએસેલેરિન માંથી એસેલેરિન બને છે, આ નંબર છ છે, યાદ રાખજો, થયું, આ બધું રુધિરમાં હોય છે। નંબર સાત કોણ બોલો, પ્રો કોન્વર્ટિન નંબર સાત છે। પછી નંબર આઠ કોણ છે, યા નંબર આઠ એ એએચજી છે। નંબર નવ કોણ છે, તો આ ક્રિસમસ કારક નંબર નવ છે। નંબર દસ કોણ છે, તો આ સ્ટુઅર્ટ કારક એ નંબર દસ છે, રાઈટ। હવે તમને થાય નંબર અગિયાર કોણ છે, તો યાદ રાખો અગિયાર નંબર નો કારક જે આ રુધિર ગંઠાવામાં ડાયરેક્ટલી નથી સંકળાતો, પણ ઇનડાયરેક્ટલી સંકળાય છે। બીજું આ ટૂંકનો જ જેને નીટ ની પરીક્ષા આપવી છે એ જ લોકો ધ્યાન આપ્યા, બાકી રડતા રડતા ના સાંભળતા, જે નીટ ની પરીક્ષા આપવાના છે એના માટે આ શોર્ટ નોટ ઇમ્પોર્ટન્ટ છે, બધા માટે ઇમ્પોર્ટન્ટ નથી। એટલે જેને એવું લાગે કે મને હાર્ડ પડે છે, જેને એવું લાગે કે મને પલ્લે નથી પડતું, ગભરાશો નહીં, બોર્ડમાં આવું બધું હાર્ડ ના આવે, પણ નીટ માટે જરૂરી છે। જો હવે હું તમને નેક્સ્ટ કહું છું કે અગિયાર નંબર નો કારક એટલે કોણ, તો અહીંયા જોજો અગિયાર નંબર નો કારક એટલે કોણ, તો PTA, PTA એટલે શું, તો તમને એનું નામ સમજાવું છું, પૂરું નામ, પહેલા એનું કામ કહી દઉં, આ અગિયાર નંબર નો કારક એ આ ક્રિસમસ ને સક્રિય કરવામાં સંકળાય છે, કોને સક્રિય કરે છે, આ ક્રિસમસ ને સક્રિય કરે છે, રાઈટ। અને આ PTA ના હોત તો ક્રિસમસ સક્રિય ના થતું, ક્રિસમસ સક્રિય ના થતું તો સ્ટુઅર્ટ સક્રિય ના થતો, સ્ટુઅર્ટ સક્રિય ના થતું તો થ્રોમ્બોપ્લાસ્ટિન ના બનતો, થ્રોમ્બોપ્લાસ્ટિન ના બનતો તો થ્રોમ્બિન ના બનતો, થ્રોમ્બિન ના બનતો તો ફાઇબ્રિનોજન માંથી ફાઇબ્રિન ના બનતું। આમ અહીંયા દરેકે દરેક અગત્યનું છે, ઇવન આ કેલ્શિયમ ના હોત તો પણ આખી રુધિર ગંઠાવાની પ્રક્રિયા અટકી જતી। આમ કેલ્શિયમ નીટ 2012 માં સવાલ પૂછાયેલો છે, કેલ્શિયમ શેમાં ઉપયોગી છે, સ્નાયુ સંકોચનમાં, રુધિર ગંઠાવામાં, બોથ કે નન, જવાબ આપો, સ્નાયુ સંકોચનમાં, રુધિર ગંઠાવામાં, બોથ કે નન, બોથ, વેરી ગુડ, કેમ કે રુધિર ગંઠાવામાં પણ અહીંયા તમને દેખાય છે અને સ્નાયુ સંકોચનમાં પણ સંકળાય છે, ક્લિયર થયું, ઓકે ફાઇન। તો આ પ્રમાણે તમારે યાદ, હવે PTA નું પૂરું નામ તમને કહું, પહેલા તો આપણું ઇન્સ્ટિટ્યૂટ, આપણી સ્કૂલ, એનું પહેલું નામ છે પ્લાઝમા, પી એટલે શું, પ્લાઝમા, યાદ રાખો પ્લાઝમા,
थ्रोम्बोप्लास्टीन, थ्रोम्बो थ्रोम्बो प्लास्टीन प्लास्टीन, एंटीसेडेंट एंटीसेडेंट इतले घटक, एंटीसेडेंट इतले घटक, फरी बोलू छू, पीटीए प्लाज्मा थ्रोम्बोप्लास्टीन एंटीसेडेंट, फरी बोलो प्लाज्मा केम लख्यू, तो प्लाज्मा इतले रुधिर रस, याद रखो प्लाज्मा इतले रुधिर मा रहेलू रुधिर रस, आ रुधिर रस मा रहेलो थ्रोम्बोप्लास्टीन बनावा माटे नो अगत्यनो घटक एटले के प्लाज्मा थ्रोम्बोप्लास्टीन, आ थ्रोम्बोप्लास्टीन बनावा माटे मैं हमणां ज कीधुं आ अगत्यनो छे, बधुं होय अने आ ना होय तो ना चाले। धारो के एक समय कैल्शियम ना होय तो स्नायुमांथी कैल्शियम खेंची लेवाय, राइट, प्लाज्मा रुधिर रस के जेनी अंदर प्लाज्मा थ्रोम्बोप्लास्टीन एंटीसेडेंट, याद रखो आ पीटीए प्रोटीन छे, यस आ पीटीए प्रोटीन छे, प्लाज्मा थ्रोम्बोप्लास्टीन एंटीसेडेंट એટલે ઘટક, ફરી પીટીએ જે ક્રિસમસ ને સક્રિય કરે છે, નંબર 11, હવે નંબર આવ્યો 12, જો આનો નંબર કયો છે, નંબર 12, યાદ રાખો આ નંબર 12, હવે છેલ્લો છેલ્લો નંબર યાદ રાખો નંબર 13, આ નંબર 13 ધ્યાનથી જોજો, આ નંબર 13 કે જેને બોલાય છે એફએસએફ, આ એફએસએફ એટલે શું, તો યાદ રાખો આ જે એફએસએફ છે એટલે કે ફાઇબ્રિન, આ ફાઇબ્રિન બન્યું, આ ફાઇબ્રિન એ દ્રાવ્ય છે, આ દ્રાવ્ય ફાઇબ્રિન એ રુધિર ગંઠાવવામાં ઉપયોગી નથી, પણ આ દ્રાવ્ય ફાઇબ્રિન માંથી સ્થાયી ફાઇબ્રિન, સ્થાયી ફાઇબ્રિન બનવું જરૂરી છે, આમ દ્રાવ્યમાંથી સ્થાયી ફાઇબ્રિન, હું સેટ કેમેરો સેટ કરું છું, આ દ્રાવ્ય ફાઇબ્રિન માંથી સ્થાયી ફાઇબ્રિન બનાવવા માટે આ એફએસએફ ની જરૂર છે, અને આ એફએસએફ એટલે અહીંયાનું પૂરું નામ લખું છું ફાઇબ્રિન, એસ એટલે સ્ટેબિલાઇઝિંગ સ્ટેબિલાઇઝિંગ, એફ એટલે ફેક્ટર ફેક્ટર એટલે પ્રોટીન, ફરી બોલો ફાઇબ્રિન ને સ્થાયી બનાવતું પ્રોટીન, ફરી બોલો ફાઇબ્રિન ને સ્થાયી બનાવતું પ્રોટીન, આમ આ એફએસએફ જે છે એ ફાઇબ્રિન ને સ્ટેબિલાઇઝ કરાવવામાં ઉપયોગી છે, સમજ પડી, આગળ જયારે તમે આયુર્વેદિક કરશો, મારી પાસે આયુર્વેદિક થી લઈ એમબીબીએસ થી લઈ હોમિયોપેથિક થી લઈ બધી બુકો છે, મેં લગભગ 1.5 લાખ ની બુકો રાખી છે, મને શોખ છે વાંચવાનો, હું નવરો પડું તો એમબીબીએસ માં ફિઝિયો માં શું આવે છે, આયુર્વેદિક માં શું આવે છે, હોમિયોપેથિક ની બધી બુક નથી પણ આયુર્વેદિક અને એમબીબીએસ માં બધું આવી ગયું, રાઈટ, તો આ એમાં લખેલું છે કે આ જે 13 નંબર છે એ ખરેખર આ 13 નંબર એ નિષ્ક્રિય એફએસએફ છે, પણ આ 13 એ ખરેખર ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ એ 13 એ બોલાય છે, 13 એ એટલે કે સક્રિય એફએસએફ, આ એફએસએફ સક્રિય હોવો જોઈએ, આ સક્રિય હોય તો આ દ્રાવ્યમાંથી સ્થાયી બનાવશે, કયો નંબર 13 એ યાદ રાખો 13 એ, આ સાદો 13 નંબર નો છે એફએસએફ, પણ આ એફએસએફ નિષ્ક્રિય છે, પણ આ એફએસએફ માંથી સક્રિય એફએસએફ કોની હાજરીમાં બને, તો કેલ્શિયમ ની હાજરીમાં બને છે, આમ આજના દિવસનું છેલ્લું વાક્ય પતી ગયું, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આટલી પ્રક્રિયા એકલો તફાવત હતો, બાકી અહીંયાથી નીચે બધું સેમ છે, આ બહાર અંદર બધું સરખું જ થાય, ખાલી આ બે માં ડિફરન્ટ છે, આમ રુધિર ગંઠાવવાની પ્રક્રિયા નો રેકોર્ડેડ વિડીયો પણ છે, એવું તમને મોકલીશ, પણ આખી શોર્ટ નોટ મને લખી અને વોટ્સઅપ પર સેન્ડ કરવાની છે, કોઈ પણ પ્રકારની ચીટિંગ નહીં, બરાબર, યાદ રાખો બધું જોડેલું રહે નિધિ, બધું જોડેલું રહે, અને ફાઇબ્રિન છેલ્લે બને, રાઈટ, આ ફાઇબ્રિન રુધિર ગંઠાવવામાં ઉપયોગી છે, ફરી કામ પતે
એટલે આ બધું પાછું છૂટું પડી જાય. આ છૂટું પડે અને ફરી લોહી કપ એટલે રુધિરવાહિની કપાય ત્યારે ફરીથી આ બધું જોડાય. એક વાર બોલી જઉં છું, સાંભળજો ધ્યાનથી. નંબર વન કોણ? ફાઇબ્રિન. નંબર બે કોણ? પ્રોથ્રોમ્બિન, રાઈટ. નંબર ત્રણ કોણ? થ્રોમ્બોપ્લાસ્ટિન. આ કથા હું 10 વાર કરીશ તો પણ તમને જાતે તમારી પ્રિપેરેશન કરશો પછી તમને આવડશે, બાકી નહીં આવડે, રાઈટ. ફાઇબ્રિનો જન્મ, પ્રોથ્રોમ્બિન, પછી થ્રોમ્બોપ્લાસ્ટિન, યાદ રાખો. ત્યાર પછી આમાં નંબર 4 એટલે કેલ્શિયમ, નંબર 5 એટલે કોણ છે? પ્રોએસેલેરિન. નંબર 6 એટલે કોણ? એમાંથી બનેલું એસેલેરિન. નંબર 7 એટલે કોણ? પ્રોકોન્વર્ટિન. નંબર 8 એટલે કોણ? યા એએચજી. પૂરું નામ સમજાયું મેં, ગોખવાનું નથી, સમજૂતી સાથે કરો. નંબર 9 એટલે કોણ? ક્રિસમસ કારક. નંબર 10 એટલે સ્ટુઅર્ટ. નંબર 11 એટલે પીટીએ, જે ક્રિસમસ ને સક્રિય કરે. નંબર 12 એટલે કોણ? હેગમેન. નંબર 13 સાદો તીર, નિષ્ક્રિય એફએસએફ, પણ કેલ્શિયમ દ્વારા એ સક્રિય બને છે, પછી આ દ્રાવ્ય ફાઇબ્રિન ને સ્થાયી બનાવશે. કેમ કે તમે વરસાદ પડતો એ સિમેન્ટ માર્યા કરો તો એ તો બધું સિમેન્ટ ઓગળી જાય, એ દ્રાવ્ય સ્વરૂપમાં ના જોઈએ, સ્થાયી સ્વરૂપમાં જોઈએ, ત્યારે રુધિરવાહિની જે કપાઈ છે ગંઠાઈ જશે. ઓકે, તો આ પ્રમાણે હેગમેન, જો ધ્યાનથી, હેગમેન સાથે એએચજી જોડાયું, ક્રિસમસ, કેલ્શિયમ અને ફોસ્ફોલિપિડ જોડાયું, આ હેગમેન છે, એની સાથે આ 4 ઘટકો જોડાયા માટે સંકુલ બન્યું. આ સંકુલ એ સ્ટુઅર્ટ ને સક્રિય બનાવે છે. હવે આ સંકુલ સ્ટુઅર્ટ બની ગયું, જેની સાથે પ્રોએસેલેરિન જોડાય, કેલ્શિયમ જોડાય, ફોસ્ફોલિપિડ જોડાય અને થ્રોમ્બોપ્લાસ્ટિન બનાવે છે. આ થ્રોમ્બોપ્લાસ્ટિન બની ગયું, જે રુધિરમાં ઓલરેડી પહેલેથી પ્રોથ્રોમ્બિન હતું પણ એ નિષ્ક્રિય હતું, એને થ્રોમ્બિનમાં રૂપાંતર કરે, એટલે કે નિષ્ક્રિયનું સક્રિય બનાવે. આ સક્રિય થ્રોમ્બિન જે ફાઇબ્રિનોજનને, જે ફાઇબ્રિનોજન ઓલરેડી હતું રુધિરમાં, એ નિષ્ક્રિય હતું પણ એને ફાઇબ્રિનમાં ફેરવે છે. આ ફાઇબ્રિન દ્રાવ્ય હતું, છેવટે સ્થાયી બને અને રુધિર ગંઠાઈ જશે. જો આવું અંદર ના બને શક્ય તો બહાર બનશે, બાહ્ય માર્ગ. પ્રોકોન્વર્ટિન નંબર 7 છે, રાઈટ. ફોસ્ફોલિપિડ પ્રોટીન સાથે સંકુલ બનાવે અને સ્ટુઅર્ટ ને સંકુલ સક્રિય કરે. આ આંતરિક, જયારે આ બાહ્ય માર્ગ છે, બાકી બધું સેમ. આ બધું અંદર ને બહાર સેમ થાય છે. ઓકે, આટલું થઈ ગયું. હવે અહીંયા તમારી પાસે 5 મિનિટ છે, આનો ફોટો પણ મોકલું છું, આનો ચાર્ટ મને બનાવીને મોકલવાનું છે, અને આ શોર્ટ નોટ હમણાં હમણાં લખીને બતાવો ફાસ્ટ મારી સામે જ. તમને જે ક્વેશ્ચન મોકલી દો, તમને જે ક્વેશ્ચન, આમાં એટીપી નહીં વપરાય, આમાં એટીપી નહીં વપરાય બકા પાથ, રાઈટ. તમને જે ક્વેશ્ચન હોય મોકલી દો, રાઈટ. મારે ઇંગ્લિશ મીડિયમના ક્વેશ્ચન 2-3 કાઢવા છે, ફટાફટમાં મારે પૂછવાના છે 2-4, અને હું તમને જોઉં છું. કેટલી વાર ગંઠાઈ રહે બકા ક્રિષા? એવું ના હોય, જ્યાં સુધી ફરી વાગે ના ત્યાં સુધી ગંઠાઈ, સાચી વસ્તુ છે ને, બરાબર. ક્રિષાએ સવાલ પૂછ્યો કેટલી વાર ગંઠાઈ, તો બકા ઓકે. બીજું, મારા મોબાઈલનું રિઝલ્ટ સારું છે, તમને દેખાય જ કમ્પ્લીટ. તમારે ઇન્ટરનેટ ના પકડાતું હોય તો નહીં દેખાય, મન જે છે યસ કેજો, યસ નો એટલે એવું લાગે તો હું ચેન્જ કરું, બરાબર. હા ઓકે ફાઈન, ઓકે, તો આટલું ક્લિયર કરી લો. ચલો મને મોકલી દો, એક વાર જોઈન લખી દો, પછી હું ફોટો મોકલીશ જ. એક વાર જોઈન લખી દો, ફટાફટ સમજીને લખો. આ શોર્ટ નોટ લખવામાં 1 કલાક થશે. બસ આટલું જ હોય, રુધિર ગંઠાવા પર બીજું કોઈ અસર નહીં કરે. કેલ્શિયમ કેટલા વપરાય? ખુશીએ પૂછ્યું. કેલ્શિયમ એવું ના હોય બકા, કેલ્શિયમ આની અંદર 1 જ યુઝ થશે અત્યારે, રાઈટ. આમાં પણ 1 કેલ્શિયમ યુઝ થશે, પણ એફએસએફ વધારે. ધારો કે 10 એફએસએફ પ્રોટીન હોય તો 10 કેલ્શિયમ વાપરે, 10 એ હેગમેન હોય તો 10 કેલ્શિયમ વાપરે, રાઈટ. આ રીતનું હોય. ચલો ફટાફટ સમજીને એક વાર કરી લો. હા હું ફોટો પાડીને મોકલું. ચલો
ફોટો પાડીને હમણાં જ મોકલું, ચલો બસ ઓકે હમણાં જ મોકલી દઉં છું.